ચાલો મિત્રો આજે આપણે શીખીશું ગુજરાતી ધોરણ બે બરાબર કલોલ આપણે ગીત ગાઈશું બરાબર નવમો ચેપ્ટર છે આપણે સૌ તોફાની ચાલો ગીત ગાઈએ વાંદરાઓની વાત કરેલી છે ચાલો ગાઈએ ગીતડું વડવા વડવાડાળે વાંદરા ટોળી કરતી હો પાહો છાનો માનો જોયા કરું થઈને ચૂપાચૂપ વડવાડાળે વાંદરા ટોળી કરતી હોપા હોપ એક મોટો બુદ્ધિઓ એ વાનરનો સરદાર જો વાનરના સરદારની વાત કરી છે એ વાંદરાઓ તોફાન કરે ને એની વાત કરી છે એની પાછળ નાના મોટા વાંદરા છે દસ બાર છાપરા કૂદે કૂદે અગાસી એવા એ બહાદુર એવા એ બહાદુર છાનામાંના જોયા કરું થઈને ચૂપા ચૂપ લીમડા કેરી ખાય લીંબોળી વડના ખાય ટેટા જો વાંદરા શું ખાય તો લીમડાના કેરી ખાય લીંબોળી ખાય વડના ટેટા ખાય કેરી કેરી ખાઈને ગોટલા નાખે હેઠા કેરીના ગોટલા નાખે હેઠા ઠેકડા મારે મારે ગુલાટો કરતાં જૂટા જૂટ કરતાં જૂટા જૂટ છાનો માનો જોયા કરું થઈને ચૂપ જો બધા વાંદરાઓ તોફાન કરે છે એની વાત કરેલી છે ચલો આમાં છે ને વાંચો ને અભિનય કરો તમારા મિત્રો બોલ્યા વગર અભિનય કરે તો મોંઘા મોઢે અભિનય કેવું કરે એમાં એવી વાત કરી છે જો છાનો માનો જોવું કોઈ એવું મિત્ર આપણે છાનો માનો જોવું તમે ઓળખી શકો ને હુપાહૂપ કરવું છુપાઈ જવું ઠંડા પાણીમાં ડૂબકી ખાવી એવું અભિનય કરે કોઈ તો તમે ઓળખી શકો ને ઓળખી બતાવો ખાટી કેરી ખાવી લીંબોડી ખાવી મૂંગા મોઢે કરે છે ચલો વાંચો અને ભજવો જો વિદ્યાર્થીઓ સમક્ષ આ સંવાદ હાવભાવ અને યોગ્ય આરોહ અવરોહ સાથે વાંચી સંભળાવો ત્યારબાદ વિદ્યાર્થીઓને નીચેના ચિત્રો જોઈ આપણે આ સંવાદ કરીશું બોલો જો માતા છે એનો પુત્ર છે ચિત્રો દેખાય છે ચલો સાંભળજો શોનક છે એની મમ્મી સાથે વાતો કરે છે શોનક મમ્મી આજે તો મેં મોટો પરાક્રમ કર્યું તો મમ્મી કહે છે વાહ બેટા શું પરાક્રમ કર્યું તો સોનક કહે છે આ ઘાસ મે જમીનમાંથી ખેંચી કાઢ્યું જો ચિત્ર દેખાય છે ને ઘાસ ઘાસ જમીનમાંથી બહુ મોટું કામ કર્યું એમ છે તો મમ્મી ઓહો આ તો બહુ મોટું પરાક્રમ તો સોનખે છે હાસ તો વળી એક તરફ આખા બગીચાની જમીન આ ઘાસને પકડી રહેલી હતી અને બીજી તરફ હું એકલો હતો તો પણ મેં આ ઘાસ ખેંચી કાઢ્યું જો આખી જમીનની કે મેં ઘાસ પકડી રાખી હતી તો પણ મેં કાઢી લીધું જો મમ્મી મેં કેટલું મોટું પરાક્રમ કર્યું સોનક એની મમ્મીને કહે છે બરાબર મિત્રો ચલો આપણે બીજી વાત કરી સાપ વાત કરે છે સાપ અને બેટા બેટા આજે કેમ આટલો ખુશ છે જો સાપ એના દીકરાને કહે છે કેમ આટલો ખુશ છે બેટો પપ્પા આજે મેં એક નવું જ કામ કર્યું અચ્છા એણે એક નવું જ કામ કર્યું એની વાત કરે છે સાપ કહે છે સાપ એવી તો સી નવાઈ કરી એને પ્રશ્ન પૂછ્યો છે એવું તે શું કામ કર્યું તો બેટો કહે છે આજે હું સીધો સીધો ચાલીને ઘરે આવ્યો જો આવે ને એટલે આજે હું સીધો સીધો ઘરે આવ્યો બરાબર વાતચીત કરે છે બધા પછી એવી જ બીજી વાત છે મીઠું મીઠું મચ્છર એના મિત્રોને પોતાના પરાક્રમની વાત કરતો હતો જો મચ્છરની વાત કરી છે મીઠું કહે આજે તો મેં જબરું કામ કર્યું બધા મચ્છર નવાઈથી બોલી ઉઠે એવી તો શું દાડ મારી જો મીઠું મચ્છર કહે છે મેં પણ આજે બહુ મોટું કામ કર્યું મીઠું કહે આખી રાત પેલા ટપુભાઈ લોહી પીધું ટપુભાઈનું એને લોહી પીધું બીજું બીજું મચ્છર કહે એમાં સી નવાય અમે બધા આખી રાત કોઈક ને કોઈકનું લોહી તો પીએ છીએ ને મીઠું કહે પણ ટપુ તો મચ્છરદાનીમાં હતો હું મચ્છરદાનીમાં ઘૂસી ગયો અને બોલો આ બધા મચ્છર કહે વાહ મીઠું વાહ તારું પરાક્રમ એટલે વાહ જો મચ્છર લોહી તો પીવે જ પણ આ મચ્છરદાનીમાં ટપુભાઈ હતા તો પણ એને લોહી પીધું પછી આ જો કુદેની વાત કરી છે કુદા કુદની વાત આપણે પણ કુદાકુદ રેલી છે એક છે જો મારા તોફાન યાદ કરો પોતાના તોફાન બધા તોફાન કરતા જ હોય છે ચલો હું કહું છું એ તમે સાંભળજો હું બાલમંદિરમાં ભણતી હતી ત્યારે એક વાર સાંજે ઘરમાં લીંબુ સરબત બનાવેલું મેં મારા દૂધના ગ્લાસમાં લીંબુ સરબત પીધું હતું અને પછી દૂધ પીવાનો સમય થયો એટલે દૂધ પણ એ જ ગ્લાસમાં લીધું પપ્પાએ ગુસ્સાથી કહ્યું આ દૂધ ફાટી ગયું હવે ના પીવાય મને નવાઈ લાગી કે મેં પપ્પાને પૂછ્યું દૂધ ફાટે એટલે શું થાય જો લીંબુના શરબતનું ગ્લાસ હતું અને એ જ ગ્લાસમાં એણે શું પીધું દૂધ પીધું તો દૂધ ફાટી ગયું બગડી ગયું તો એને ખબર નથી કે દૂધ ફાટી ગયું એટલે તો પપ્પા કહે એ તો દૂધમાં ખાટી વસ્તુ ભળે એટલે દૂધ ફાટી જાય દૂધમાં લીંબુ ભર્યું એટલે દૂધ બગડી ગયું ને તમને ખબર પડે તને ખબર ન પડે મને તો ફાટી ગયેલા દૂધના ટુકડા દેખાયા જ નહોતા મેં તો રા મેં તો રાત્રે છાનામાના ફ્રિજ ખોલ્યું દૂધની તપેલી ભરેલી હતી તેમાં થોડું લીંબુ સરબત ઉમેરી દીધું બરાબર જો દૂધમાં એણે લીંબુ શરબત ઉમેરીને ગયું એટલે શું થયું ના ફોદરા ફોદરા જેવા લાગ્યા દૂધ બગડી ગયું તમારા દાદા દાદી એ તો મમ્મી પપ્પા પાસેથી જાણો કે તેઓ નાના હતા ત્યારે કહેવાતો ફોન કરતા બરાબર તમે પણ પૂછજો કે દાદા દાદી કેવા તોફાન કરતા તમે નાનપણમાં કયું મોટું તોફાન કરેલું છે યાદ કરો જરીક જો આમાં પણ વાલ મંદિરમાં ભણતી હતી ત્યારે એને શરબત દૂધમાં શરબત નાખી દીધું એટલે દૂધ બગડી ગયું આવા તોફાન કરાય ના કરાય પછી ચાલો ગીતડું ગાય આપણે વડવાડાણે વાંદરા ટોપી જે ગીત ગાયું વાંદરાઓની એ ગીત ફરીથી ગાઓ તમને તમારે તમારી રીતે કરજો આ ગીત ગાવાનું છે બરાબર આ વાતચીત સાંભળી જો સોનક એના માતાથી વાત કરે છે બંને મિત્રો સાપથી વાત કરે છે આ મચ્છરભાઈ વાત કરે છે બરાબર આપણે એક વાર્તા પછી શીખીશું બરાબર મિત્રો બળિયો ભીમ